जड़ा वाला मेलोडी। मित्रों बहु ज्यादा समय पहला नी बात, अजु थोड़ाक वर्ष पहला नी बात छे। पाटड़ी परगना नु गाम छे, अने पाटड़ी परगनु पछी एनी परके जीजूवाड़ा छे, आदरियाणा छे, दसाड़ा छे, खारा गोटा छे, नानी कुंवर मोटी कुंवर, थोड़ेक आगा आलो एटले कच्छनु रण आले, सहेज आगा आलो एटले राधनपुर परगणा नु वडियार परगणु चालू थाय, वागड परगणु चालू। એટલે તો ગુજરાતી લોકગીતની માલિપા લખ્યું છે, કે સારી દુનિયામાં છે જેની નામના હા હારે અમે છઈએ વાયા વિરમ ગામના। ગુજરાતી ફિલ્મની અંદર પ્રફુલ દવેએ ગીત ગાયું છે કે કાઠિયાવાડની ચાવી કઈ, તો કાઠિયાવાડની ચાવી વિરમ ગામ છે, ગમે એ બાજુ જવું હોય તો વાયા વિરમ ગામ થઈને જવા, એટલે લોક વાયકા પડી તી વાયા વિરમગામ। અને એવા વિરમગામ પરગણાથી આગળ આવી એટલે પાટડી પરગણું છે, ધામા છે, જીંજુવાડા છે, જ્યાં શક્તિ માતાના બેસણા છે। આજે 2015 ની સાલ છે, 2016 ની સાલ, પણ આજથી 816 વર્ષ પહેલા મકવાણા પરિવારની માલિપા, રાજપૂત પરિવારની માલિપા, ભગવાન પોતે ભોળોનાથ કુંડમાલજી મકવાણાની 71મી પેઢીએ હરપાળ દે થઈ ગયા। વિરમ ગામ પરગડાનું ગામ છે, અને એ પરગણાની માલિપા પાટડી, જીજુવાડા, ધામા, બજાડા, અને ત્રણ ગામના તરફેટે ખારા ગોઢા છે। અને આ પંથક એવો છે કે એક બાજુ વાસરો દાદો છે ને એક બાજુ માતા સગત બેઠા છે પાટડીમાં। અને એવું ખારા ગોઢા ગામ છે કે જ્યાં મીઠાના આગર ઉપર ગુજારો કરનારા, જયારે દેશને આઝાદી નહોતી મળી ને તેથી બ્રિટિશ ગવર્મેન્ટે આ અગરના પટ્ટા આપ્યા હતા, મકાન આપ્યા હતા, એવું અગર મીઠાના અગરની ઉપર ગુજારો કરનાર પણ પાણીદાર ઠાકોર સમાજ રહેતો હોય, ખોખારો ખાય, અને ખારા ગોઢાની નવા ગામની ધરતીની માલિપા બાપ પાટું મારી અને પાણી પેદા કરે ને એવા નરબંકા રણબંકા મારા બાપુલિયા દીકરા બેઠા છે, ને એવી ભગવતીની મારે વાત કાઢવી છે। હજુ 25-30 વર્ષના વાણા નથી વીત્યા, એ નવા ગામની ફરતે બાવળનું જંગલ,
કોઈ બકરા સારે, કોઈ ગાવડા સારે, કોઈ વાસણા સારે, પણ એ નાના નાના 10-10 વર્ષના છોકરા બકરા લઈને નીકળે, પણ નવા ગામના પાધરની માલપા, સીમાડાની માલપા ખારા ગોઢાથી થોડુંક જ શેટું, અને દેશી ગાંડા બાવળિયા, અને એક બાવળના થડની હેઠે 3 પાણા, 3 ઈંટું, અને એ 3 પાણાની માલપા કોડિયું, કોડિયાની માલપા દીવો કોક કરે ખબર નહીં, ત્યાં નાનો પથરો, અને એ 3 પથરાના મંડાણને માલપા કહેવાય છે કે બાવળના ઝાડાની જેડાવાળી માતા મહેલની બેઠી છે બાપા. બધી માતાજીની ખેતીઓ કરવી હારી, પણ એક મેલડીની ખેતી કરવી બહુ ભારે છે. અને હું તો બધી ઠેકાણે વાર્તામાં કહું છું કે મેલડીનો સાળો થાય તો જ કરજો, મેલડીની પલાય તો જ માનતા એવું માનજો, નહીતર મેલડીના બહુ સાળા કરવા નહીં. અને મેલડી છે ને, માને એની માન, ભજે એનો ભગવાન. જે મેલડીનો થઈ જાય ને, પછી મેલડી એની થઈ જાય, અને બાપ જેની પરખે મેલડી ઉભી હોય ને, એને પછી જગતની હાડા બાર ન હોય. મારા બાપ જગત શેઠું પડી જાય અને એકલો હોય, પણ જો મેલડી પરખે હોય ને, તો જગત પૂછતું આવે, જગતને ઝુકાવે એવી મારી જેડાવાળી માતા મેલડી બેઠી છે બાપા. નાના 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 છોકરા બરોબર આલ્યા આવે, પણ બાવળના થડની માલપા માના 3 પાણા ફળ્યા. પછી કોકને પૂછ્યું કે આ પાણા શાળા છે, આ 3 પાણાનું મંડાણ કોનું છે? એટલે કોઈક આવતા જતા માણાએ કીધું કે ભાઈ ખબર નથી, પણ એટલી ખબર છે કે આવતા જતા કોક વટે માર્ગે માતા મેલડી બેહાડી છે, અને આ બાવળના થડની પાસે કોકની મેલડી બેઠી છે. પણ મેલડી નામ હાંભળ્યું ને, તેથી આ નવા ગામના 10-12 વર્ષના દીકરા હાથમાં હાવણીઓ લીધી, અને એ બાવળના જેટલી ઝાડ હતી ને, કુવાડો લઈ અને ફરતા બાવળિયા કાપી નાખ્યા, જે બાવળના થડની હેઠે મેલડીનું મંડાણ હતું ને, ત્યાં હાવણા લઈને વાળી નાખી, અને વાળી નાનો એવો ઓટલો કર્યો, અને છોકરા જાણે પોતાના માના ખોળામાં રમતા હોય ને, એવી રીતે બાવળની કાંટની ચોખી કરી, અને એ બાવળની કાંટની માલપા થડવાળી જે મેલડી છે, જેડાવાળી મેલડી, એનું આંગણું ચોખ્ખું કરી, અને છોકરા અહીંયા બેહી અગરબત્તી કરે, દીવા અગરબત્તી કરે, અને જાણે માતાજીના ખોળાની માલપા, જાણે સરોવરની માલપા બતકું રમતી હોય ને, એ બાવળના ઝાડાની માલપા નવા ગામના છોકરા મીડા રમવા મારા બા.
આને થઈ જો છોકરા મારા જેમ દીવાના ને પતંગિયા ને સંબંધમાં થઈ ગયો ને એમ છોકરાને લગ્ન લાગી જાય બકરા સારવા જ્યાં નથી ને મેલડી ની પાસે બેઠા નથી અને પ્રભાત સોલંકી તો એમ કહું છું કે પછી તો છોકરાને મેલડી વગર ગમે નહીં ઈ વાત તો સાચી પણ મેલડી ને છોકરા વગર ગમે નહીં અને હવાર પડે અને મેલડી વાટ જોતી હોય કે ક્યારે બકરા લઈને છોકરા નીકળે ને મારા આંગણે ની માલપા આવીને બેસી જાય અને તેથી મારી 80 વર્ષની ડોહી બની અને માતા મેલડી નવા ગામના છોકરાની વાતો જોવે મારા બાપ મારા દીકરા આવ્યા પછી છોકરાએ નક્કી કર્યું કે હવે આ મેલડીનું કંઈક કરવું એટલે ભેગા થયા કે ત્રણ ઈંટના પાણાનું મંડાણ છે ને કરો નાનું દેરું પણ કે પૈસા નથી શું કરવું એટલે આવ્યા માતાજીની હાથમાં થાળી લીધી થાળીમાં અગરબત્તી અને એક મેલડીનો ફોટો અને એ વખતે હાથે માઠે મને માલપા શ્રાવણ મહિનામાં જુગાર રમવા વાળા જ્યાં બેઠા હોય એની પાસે જઈને ઉભા રહે અને જુગાર વાળા ધર્મા તો બહુ કરે એક ભાઈ મને પૂછતા હતા મને કે ધર્મા તો કોણ કોણ કરે મેં કીધું એક દારૂ વેસવા વાળો ને બીજો જુગાર ના અડા વાળો એનો નિયમ હોય છે ચોથો ભાગ ધર્માધામ વાપરવો અને મારા રમવા વાળા કેમ બેઠા હોય આમ બેઠો પછી તો આમ શકરાબાદ જેમ રાહ જોઈને બેઠો હોય પેલું પાનું રોન રોન માં બેઠો હોય આમ પેલું પાનું નાખ્યું આમ જોવે એકો તો ખિસ્સામાંથી 500 નાખીએ બીજું પાનું આવે એમાં દૂડી જોવે ત્યાં તો બીજા 1000 આવે પછી ત્રીજું પાનું લઈ જાણે હાથ પેઢીના બાપનો વાળો ભાંગવાનો હોય ને હાથ પેઢીના બાપનું બાવળનું થળિયું ભાંગવાનું હોય ને એ ભીજ ને આમ જો પાછો વડકે પડકે જોવે કોઈ જોતું નથી ને પછી એકો દોડી અને પછી એમાં કાળીનો અઠો નીકળે 1500 તો નાખીને બેઠો હોય પણ એકો દોડીને કાળીનો અઠો નીકળે પછી પડખે વાળાને કોણી મારીને પાડજે તું પડખે બેઠો છે મૂઈને બેઠી છે લે એટલે જુગાર વાળાની પાસે છોકરા સમજી ગયા કે પૈસા જો મળ ગામમાં ઉઘરાણું કરવા જવી તો કોઈ દેશે નહીં પણ હાથે માઠેમાં રમવા વાળા પાસે જવી ને તો રમવા વાળા 10-10 રૂપિયા દેશે શું કામ કે 10 રૂપિયા દેવી તો પાનું લાગે તો ખરું એટલે થાળીની માલપા કોઈ 4 આના ને કોઈ 8 આના ને કોઈ 5 રૂપિયા 10 રૂપિયા પછી 60 રૂપિયા આવતા તો છોકરા રાજી થઈ જાય નાગપાચમ ના દેથી જુગાર ચાલુ થાય ભાદરવી એમાં સુધી ચાલુ હોય તે સાહેબ પૈસા આવે એટલે છોકરા નોરતાની માલપા માતાજીનું નાનું એવું દેવરું બનાવીને કલર લાવીને કહેવા છે કે જેડાવાળી મેલડીના મંદિરે કલર કરે અને જુગારિયાની પાસે થાળીમાં પૈસા ઉઘરાવી અને 8 રૂપિયા 70 ને 100 રૂપિયા આવે ને તેથી કહેવા છે કે નવા ગામના જુવાનિયા રાજી થઈ જાય મારા બાપ મારી મેલડીના મંદિરને રંગને રોગાળ કરે
दस वर्ष ना छोकरा हता ए 20 वर्ष ना थया। दह वर्ष सुधी रोज दर वर्षे मंदिर नवू बनावे देरू कलर करन पाड़ी देन कलर करन वळी नवा वर्षे नवू देरू। पण 20 वर्ष ना जेदे छोकरा थया ने पछी मनमां विचार कर्यो કે આમ કેટલી વખત દેરીઓ પારશું દેરીને કલર કરશું હે એ માં અમે તો મીઠાના અગરિયા અમે તો મજૂરિયા અમારી પાસે બહુ રૂપિયો ન હોય પણ જો કદાચ તું બાવળના થડમાં ગમે એની માતા બેઠી હોય કોણ લાવ્યું છે એ ખબર નથી પણ હવે તો તું અમારી છો ને અમે તમારા છીએ અને મારી કદાચ જો તું હુકમ કર ને તો હવે તારું મંદિર હવે નાની દેરીઓ નથી કરવી પણ જગતના ચોકને માલપા નવા ગામના પાદરમાંથી કોઈક નીકળે અને 52 ગજનો તારો નેજો ફડાકા મારતો હોય અને શિખરબંધ મંદિર હોય ને તે દી અમને છોકરાને એમ થાય કે અમારા બાપની માં મેલડી એક છોકરો એટલું બોલ્યો કે જેનું કોઈ ન હોય ને એનો રામો પીર હોય એટલે બીજો છોકરો બોલ્યો કે રામા પીર શું કામ કે લાખા વણઝારાને પોકાર કર્યો તો વાણિયાના લાખા વણઝારાની પોઠુંની માલપા મીઠું હતું ને મીઠાની હાકર બનાવીને હાકરનું મીઠું કર્યું તો રામા પીરે કર્યું મક્કાના 5 પીરને મક્કામાંથી વાસણ લાવીને ખવરાયા તો રામા પીરે ખવરાયા સગુણા બેન નો ભાણિયો મરી ગયો તો અને મરેલા ભાણેજ ને સજીવન કર્યો તો કે રામા પીરે કર્યો તો અને રામા પીર ની મસ્કરી કરી અને મરેલી બિલાડી થાળીમાં ઢાંકીને રાખી હતી અને હગી હાહુ ને પરચો પૂર્યો તો અને મરેલી બિલાડી ને સજીવન કરી તો કે રામા પીરે કરી હતી હે અને ડાલીબાઈ નો ઉદ્ધાર કર્યો તો કે રામા પીરે કર્યો તો અને પછી પરચો પીરે ઈ પૂર્યો તો કે મારવાડ ની માલપા વાણિયો જાતરાઈ ગયો તો ને માથું કપાઈ ગયું સોર લઈ ગયા વાલ અને વાણિયા ને મારી નાખી અને માલ સોર લઈ ગયા તેથી વાણિયા ને વાણિયાર ને કહેવાય કે વારે ચડાતા અને મરેલા વાણિયાને સજીવન રામા પીરે કર્યો તો જો રામા પીર બધાના કામ કરતા હોય તો નવા ગામની માલપા આવી અને રામો પીર આપણું મેલડીનું મંદિર નો બનાવે છોકરા ભેગા થઈને રામા પીરને પોકાર કર્યો છે છોકરાએ રામા પીર ને સ્મરણ કર્યું નતર વાત હતી તો મેલડી નું મંદિર હું મારી જગ્યાએ બરાબર છું સાહેબ મારો જે કહેવાનો ભાવ છે હવે આવશે બનાવું તો જેડાવાળી મેલડી નું મંદિર પણ છોકરાની પાસે બીજો કોઈ ધંધો નતો રૂપિયા ભેગા કરવા કેમ એટલે એમને મનમાં મેલડીએ બુદ્ધિ ઉતારી કે મારા દીકરા તમારે જો મંદિર બનાવવું હોય ને તો મારા નામે કદાચ જો તમે આખ્યાન કરો પછી છોકરાએ રામદેવ પીરના આખ્યાન કરવાના ચાલુ કર્યા મેલડી માના નામે પાઠ રમવાનો ચાલુ કર્યો ભવાઈ વેશ શરૂ કર્યો પછી એની માલ પર નોરતામાં ગમે જાત જાતના ખેલ કરવાના થાય એ ખેલ કરે કોક દી રામા પીરનું આખ્યાન કરે તો કોક દી ભરતરીનું કરે એમ ભગવાને કળા અને ભવાઈનો વેશ કરે અને વેશની માલપા કહેવાય છે કે એ રમતું કરે અને રમતની માલપા જે પૈસા આવે ને એ તમામ પૈસો માતા મેલડીના મંદિરની માલપા વાપરવાનો નક્કી કર્યો અને આમ કરતા કરતા મીંડા રૂપિયા ભેગા થતા ને 20 વર્ષે મનસુબો કર્યો કઈ કઈ ડાયરાય કર્યા ખેલય કર્યા
મેલડી મિત્ર મંડળ એટલે તો બાપ અમે તો મેલડી ના નામે ખેલ કરવાના ચાલુ કર્યા. અને પછી મનમાં ગાંઠ વાળી થવી હોય થાય, કા આ પાર ને કા ઓલા પાર. અને પેલો ઘા રાણા નો, અને મરદ એક વખત વિચાર કરે ને તો મારા નાથ ને દીધા સિવાય છૂટકો નથી. અને હું તો એમ કઉ છું કે કોઈ દી રાકા બનતા નહીં, નિશાન કોઈ દી નીચું રાખતા નહીં. નિશાન નક્કી કરો, પાડવું હોય તો ભગવતી ના હાથ ની વાત છે. કોઈ દી મોડું વહન કરતા નહીં. અરે રે, મારું શું થશે? તારું કઈ નથી થવાનું. તું ભલામણા ભરોસો રાખીને બેહી જા કે મારી મા પડખે બેઠી છે, મારો વાળ કોણ વાંકો કરે. અને જગત ની માલપા તું ભિખારી હો, પણ તને જો કરોડપતિ ન બનાવી દે ને તો તો જીવડા વાળી મેલડી ખોટ લાગે. મારા બાપ મેલડી છોકરા કેવા નુરિયા મહાણી ની મેલડી નો ખેલ કરે. હાચો આ વાર્તા લખ્યું છે. હું એક જ અભિમાન નથી કરતો, પણ 750 કેસેટો બની છે ને તો હું કોઈ દી કાગળિયું લઈને બેઠો નથી. ખાલી કાગળ ને એક જ વખત વાંચું છું અને વાંચ્યા પછી અહીં બેસી જઉં છું. કોઈ દી કાગળ હાથમાં લેતો નથી. મારી કોઈ પણ કેસેટ જોજો, એમાં તમને મારા અત્યાર સુધી પ્રોગ્રામ કરે ને તો જિંદગીમાં મેં ગાવાની કોઈ દી ડાયરી બનાવી નથી, ભજનની ડાયરી બનાવી નથી, અને વાર્તાની કોઈ દી સ્ક્રિપ્ટ લખી નથી. માણા મને લખીને આપે, એક જ વખત વાંચી અને ગાડી કાગળ ને નાખી દઉં એક બાજુ અને પછી વાર્તા કરવા બેસી દઉં. બાકી વાર્તા કરવા બેહું ને તેથી મારા કુળ ની બેસરાજી મારી જીભે બેસી જાય. કોઈ વાત નો શબ્દ ખોટો કરવા દેતી નથી. મારા બાપ મારી નાની કુંવારી દીકરી હોય કે માતા પરણેલા બહેનો ઉભા થઈ જાઓ ફટાફટ, સમય નથી બગાડવાનો. વાર્તા ચાલુ છે, વાર્તામાં તમને શૂટિંગમાં લેવાના છે. ઉભી થઈ જાઓ, તમે નહીં ઉભા થાવ છોકરાને ઉભા કરીશ. ભાઈ આવી જાઓ, છોકરા આવી જાઓ, હવે 15 દાડા પછી ગાજો આવી જાઓ. અરે મેલ વીરા મેલ મારો માર્ગ ડો મેલી દે મારા જમર દાવો છે.
માતા ભગવતીના નામે વિહવી વરના છોકરા બોલ્યા કે માં હવે તો એક જ વાત કા તારો બાવન ગધનો નેજો ફડાકા મારતો બનાવવો નહીતર તને ભજવી નહીં અને તેથી ખિસ્સામાં 150 રૂપિયાનો વ્યાત નહીં અને છોકરા ઉપડ્યા વઢવાણ છોકરા વઢવાણ ને માલપા ઉપડ્યા અને છોકરા વઢવાણ ને માલપા ગયા સોમપુરા બ્રાહ્મણ ની પાસે અને કીધું કે મંદિર બનાવવું છે ખર્ચો કેટલો કે 15 લાખ રૂપિયા હે તેજી છોકરા કે 15 લાખ ના કાકા કદાચ છોકરો પરણાવવા બે હવીન પૈસા ખૂટી જાય તો કુરબાન છે બાકી મેલડી ના નામે વેસી જવાનું થાય ને તો વેસી જશું બાકી 15 લાખ તો અમે પાતાળ માંથી પેદા કરશું પકડબાનું કર કામ ચાલુ
અને પછી તો મેલડી મારી ટપોર લાગણી આખા પાય ઉભી રહ્યો. કારણ કે જેના રુદિય રમતી હતી માતાને ડાકલાના જરૂર નથી. ડાકલું કયું? અહીંયાના શ્રદ્ધાનો વાણીનો બોલ, એનું નામ ડાકલું. ખેલ કરવા મળ્યા. અને આમ કરતા 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 એક વખત ની વાત છે કે વિરમગામ પરગણાનું વિઠલાપર ગામ છે અને વિઠલાપર ની માલપા જાહલા વાઘરી ની મેલડી. વિઠલાપુર દરબાર ને જેને પરચો પૂર્યો હતો, જેથી મુનસર ખોદાતું હતું ને, તેથી કહેવાય છે કે ઉત્તર ગુજરાત નો વાઘરી જેનું નામ જાહલો અને જાહલા એ ઉતારો કર્યો હતો વિઠલાપર ની માલપા. અને ગુગળ ના ધૂપ નો ધુમાડો એ કરે અને આકાશ ની માલપા નગારા વાગતા હતા, એ વિઠલાપર ની મેલડી. અને જાહલો જેથી મરી ગયો ને હળવદ ની માલપા, તેથી મેલડી બારમું કરવા આવી. મારી કેસેટ છે જાહલા ભુવાની મેલડી, ઈ વિઠલાપુર માં બેઠી. અને વિઠલાપુર ની માલપા કેવા છે કે જેથી માતા કેવા છે કે માતાજી નો ખેલ લાખવાની શરૂઆત થઈ. સ્ટેજ બની ગયું, માઇક બંધી ગયા, પડદા બંધી ગયા. અને તેથી પોલીસ વાળાએ સમાચાર મોકલ્યો કે છોકરાને કહેજો કે ખેલ બંધ રાખે. છોકરા કે પોલીસ પરવાનગી નથી આપતી, પોલીસ પરવાનગી નથી આપતી. અને તેથી છોકરાએ 1.5 મણ નો નિહાકો નાખ્યો કે મા તું કડીના મલાવ રાવને ઝુકાવનારી મા મેલડી, આજ તે અમને હેઠું ગાલ્યાનું કર્યું કે પીએસઆઈ બોલાવે છે કે પીએસઆઈ પાસે પહેલા નથી જવું, પહેલા તો અમારી 1.5 ની કલમ દેનારી પીએસઆઈ ના માથે કદાચ ડીએસપી જેવો ધણી બેઠો હોય તો મારી જીબાવાળી મેલડી બોલે પછી પીએસઆઈ પાસે જાય. અને તેથી છોકરા માતાજીના ફોટા આગળ જઈને ઉભા રહી ગયા કે આ મેલડી. પોલીસ વાળા ખેલ કરવાની ના પાડે, પણ પોલીસ વાળાની પાસે જવી. અને જો પોલીસ વાળા ના પાડે તો તારા મઢે તાળું અને આજથી મંદિર કરવાનું સપનું બહેન, અમારા ખેલ કરવાના બહેન, તું તારા માર્ગે ને મેં અમારા માર્ગે. જો તું પોલીસ સુધી ન પગી એકતી હો તો મારી તને પૂજવી શાક, અમને મારા બાપ તારી પાક પૂજા કરવી. સોલંકી એમ ન માનું, મેલડી મિત્ર મંડળ ના જેટલા ઝાડવા બેઠા છો ને, એ ઝાડવા ના પાંદડે પાંદડે ઉતરીને તો માનું એકલી ભૂપા ભૂવાના કાંઠે નહીં, પણ જેટલા બેઠા છે એ જો ખમકારો ન કરે ને તો તમારી ગુલાબી પટ્ટા વાળા પેરાસન મેલડી મિત્ર મંડળ ના કાંઠે જો મેલડી ન ઉતરે ને તો એમ માનું કે મુનસર તળાવ ની માલપા માતા મેલડી ઉતરી જઈ હતી, અને કા તો વાદળું લૂંટી જઈ હતી, અને કા બાવળ ના થડ ની માલપા થી માતા ને મદારી મોરલી વગાડી લૂંટી ગયા હતા. હાલ જો મારી જેડા વાળી ઉતરતી. We'll be right back.
એટલા બાકી છે ને એટલે પવન નથી આવતો અને જો શરમ ના માર્યા નો ધૂણે અને પવન નો આવે ને તો એ જાણે મારી જેડા વાળી મેલડી જાણે મલક ના પડ ની માલપા જાવ અને આ જો તમારા કાંઠે માતા નો ઉતરે ને તો પ્રભાત સોલંકી ને ભરોસો નથી બેતો કે કાલ પારકા પાદર ની માલપા ખેલ કરવા જાવ અને તમને જો હાથ પાડે માતા અને માતા ઉભી નો રહે તો મારા બાપ ઉતર ઉતર હાલ હાલ ખરા ટાણે ટપોરો કરું અને અત્યારે તું રાત ના 2 વાગ્યા ના ટાણે જો 2:30 ની કલમ ન ઉતર લે તો મેલડી તને જા 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 મારી મેલડી તને કેવું છું ઉતર મારા બાપ ઉતર મેલડી મિત્ર મંડળ નહીં પણ નવા ગામના પાદરમાં જેટલા જેડા વાળી મેલડી ને માનતા હોય અને એને પગે લાગવા જ્યાં હોય અને એ બધાય જાડવા નો હલે જેટલાના રુદિયામાં રમી રહી હોય અને એ કાંઠે નો ઉતરે લે તો મેલડી જા મારા બાપ તને આજ મધરાતે ટપોરો મારું છું કે જેટલા માનતા હોય એના કાંઠે ઉતરજે હાલ મારા બાપ હાલ
मित्रों आनु नाम पाल आनु नाम दर्शन करवानी वेला कैमरो एक मिनट ब्रेक करजो मित्रों पगे लागी लेजो आ पळे कदाच माताની આગળ માગશો ને તો વિશ્વાસથી કહું છું કે આ જેટલાના કાંઠે માતા રમે છે ને એ ખોટ નથી હાતું છે અને અત્યારે આંખ બંધ કરી અને કદાચ જો કોઈ જડાવાળીની પાસે માગો ને તો માગજો માગો અને જો આપતા પાછી પડે તો જડાવાળીને ખોટ લાગે બાપો 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 આપણે 2 મિનિટ બ્રેક કરી લો બધાનો અવતાર વળી જાય પછી વાર્તા શરૂ કરીએ બોલો મેલડી માતા કી છોકરા માતાજીના ફોટા આગળ ઊભા રહી જાય ને કીધું કે માડી પોલીસના માથે તું ડીએસપી થઈ જાતો હાજી નતર તને માનવી નહી તારું મંદિર પડ્યું રે તું પડી રે અને પછી કહેવાય છે કે છોકરા ગયા પોલીસ સ્ટેશન ધરાડની હેઠે પીએસઆઈ બેઠેલા કે છોકરો કયા ગામના છો કે નવા ગામના જાવ કે ખેલ કરવાની મંજૂરી આપું છું પણ 10 વાગે ખેલ પૂરો કરજો છોકરા કે જેવી મેલડીની મરજી ખેલ કરવાની હાતો પાડી પણ ખેલ શરૂ થયો અને 10 વાગ્યાનો ટાઈમ દીધો તો પોલીસ પૂછતા હતા કે ખેલ ખેલ ચાલશે કેટલા કે માની મોજ પ્રમાણે ચાલશે કે એમ નહીં 10 વાગે પૂરો કરવાનો કે માં કરે ખરું અને પીએસઆઈ ઝાડની હેઠે ખુરશી નાખીને બેઠેલા ચાર પાંચ પોલીસ પણ 10 વાગ્યાના બદલે રાતના 2 વાગ્યા ને તો ગામના લોકો તો પૈસા લાગતા હતા પણ પીએસઆઈ પોલીસ આખી રાત ગોળ કરી કરીને થાકી ગયા અને 2:30 વાગ્યા તો એ નામ નથી લેતા કે બંધ કરો ખેલ બંધ કરો મારી જેડા વાળીએ રાત આખી ખેલ ચાલુ કરાવ્યો લુવાણા ઠક્કર રઘુવંશી જેનું નામ કિશોરભાઈ હવે ખબર નહી ભાઈબંધ દોસ્તારની ભેગા બેઠા હશે અને પાકીટ પડી ગયું પાકીટ ખોવાનું 10,000 રૂપિયા પાકીટમાં બે ચાર ભાઈબંધને વાત કરી કે ભાઈ પાકીટ ખોવાનું છે હવે લેવા વાળો લઈ ગયો ભાઈબંધ દોસ્તારને વાત કરી પણ વાત કોઈ બહુ મગજમાં લીધી નહી પણ એક વખત રામજી મંદિરના ઓટલે માતાજીનો ખેલ અને તેથી કિશોરભાઈ એટલું બોલી ગયા કે મારી 10,000 નું પાકીટ ગયું છે પણ કદાચ જો જેડાવાળી મેલડી પાછું લાવતી હોય તો 2,000 રૂપિયા માતાજીના મંદિરમાં મારે વાપરવા પાકીટની બહુ પડી નથી 10,000 તો કાલ રળી લઈશ પણ જેડાવાળી હાચી છે ખોટી એ તો ખબર પડે બસ મોઢામાંથી શબ્દ નીકળ્યો આ બાજુથી ફરિયાદ થઈને આ બાજુથી કહેવાય છે કે પોલીસની પલટન છૂટી જેડાવાળીની કોર્ટ શરૂ થઈ ચુકાદો સુપ્રીમ કોર્ટનો મારી જેડાવાળીનો કોર્ટનો ચુકાદો સિક્કો લાગી ગયો પાકીટ ઉપર
અને પાકીટ ઉપર સિક્કો લાગી જો એ કુરિયર ઘર ધણી સિવાય બીજા કોઈની પાસે જાય નહીં. જે ટપાલ ઉપર એક વખત સિક્કો લાગે ને સિક્કા સરનામે જ જાય. આ તો મેલડીનો સિક્કો લાગ્યો. વાડામાં પાકીટ નાખેલું પણ જે ભાઈ ચોરી કરીને પાકીટ વાડામાં નાખ્યું હતું ને 100 મહિના મથી મથી થાક્યો. વાડામાં પાકીટ ગોતવા જાય ને બીક લાગે શું કામ. વાડાની માલ પર જાય ને તેની 80 વર્ષની ડોશી કહેવાય છે કે વાડાની માલ પર બેઠી હોય મારા બાપ 80 વર્ષની. બીજા કદાચ એ વાડી માંથી ચીભડા લઈને સોરી ને વિયા જાય અને મેલડી જેવો જો ધણી ખેતર માં બેઠો તો અને જો કોઈ એક કાલું સોરી જાય અને એક ચીભડું સોરી જાય ને તો મેલડી ના વાળા ની માલ પર મેલડી ના ધણી ને ખોટ લાગે. વાડામાંથી પાકીટ તો ન જ રહ્યું. હવે કિશોરભાઈ પોતે પણ પછી મેલડીએ કિશોરને જગાડ્યો. ઉઠ મારા કિસલા, કે મને ટવકો કરી દીધો પણ હવે ક્યાં ખુદી મારે ડોશી બનવું નાગણે બનવું. હાલ વાડામાં અને તારું પાકીટ હું હાશવીને બેઠી છું. એ સપનું આવ્યું તો એ ભલે ગમે એ થયું. અને કિશોરભાઈ વાડામાં જ્યાં ને તેથી એ 10,000 રૂપિયાનું 100 મહિના પહેલા ખોવાયેલું પાકીટ એવી ને એવી હાલતમાં પડ્યું હતું અને એની માલિપતી 1 રૂપિયો ઓછો નહોતો થયો. મારી જેડાવાળી મેલડીએ કહેવો છે કે કિશોર ઠાકરને આખો હાથ પાકીટ. પણ મારી મેલડીનો તાપ તો જો, કે જેણે પાકીટ લીધું ને એ માણસ હૈયેથી એમ કહી નથી એક તો મેં લીધું હતું. જો મેં લીધું એમ કહી દે તો મેલડી મૂકી દે. મેલડી કોઈ દી સોર ને સુતો સતો નથી કરતી. પણ એક વાર જો ઈનો થઈ દે ને એમ કહી દે કે મારી મેં લીધું તો મારી ભૂલ થઈ તો આને મૂકી દે. પણ એ માણસ આજની તારીખ સુધી કહેતો નથી કે મેં લીધું છે અને આ ઈને મૂકતી નથી. મારા બાપ જેને ખાવાના રોટલાના વાંધા પાડી દીધા છે, જેને માથે દખનો પાર નથી અને તોય મેલડીને કહેતો નથી કે મારી હું તારો સોર છું. બાકી કિશોર ઠક્કરને આપી દીધું એટલે મારા બાપ મેલડીના કોઈ સોર બનતા ને સોર બનો ને તો કબૂલ કરી નાખો. સોરને સાવકાર બનાવે તો મારી જેડાવાળી મેલડી બનાવે. અને આજનો અવસર છે, હું તો એમ કહું છું કે આજની તારીખમાં 20 તારીખનો જે પ્રોગ્રામ છે, 20 ફેબ્રુઆરી 2016 ની સાલ રાતના 10 વાગે પ્રોગ્રામ ચાલુ કર્યો હોય અને મહિનેથી વાટ જોવાતી હોય, સરસ મજાના કેમેરા માંડ્યા છે, લુઈસભાઈનું સાઉન્ડ છે, જયંતિભાઈનો ઢોલ છે, હરીશનો બેન્જો છે, લાલભાઈનું ડાકલા છે, ચંદુના તબલા છે, શિવાભાઈનું ડાકલું અને સુરેશના મજીરા, જોશનાબેન કાપડીનો કંઠ છે અને તમારી જેવા બધા મારો બાપુજો નવા ગામના મેલડી મિત્ર મંડળનો હાકોરો પડકારો છે અને ભોપા ભુવાનો ખમકારો હોય અને આટલી બધી મેદનીને પ્રભાત સોલંકી એમ કહું છું કે મારી હું કાલે કદાચ આવું કે ન આવું પણ તારું આ મંદિર છે ને એ મંદિર હવે બહુ જાજો ટાઈમ મારી બાકી ન રાખતી. કારણ કે આ છોકરાને ક્યાં સુધી મારી તું કસોટીએ ચડાવીશ અને હવે તું વગેર દોકડાનો વકીલ બની જા અને હવે કોઈકને હામો હાથ લાંબો કરવા દઈશ નહીં અને 15 લાખનો બોલ તું રાતે કોઈક એવા માલમીને જગાડ અને જગાડ
વગાડીને તારું મંદિર પૂરું કર અને પ્રતિષ્ઠાના ડંકા વગાડ અને એ ડંકા વાગે નવે ખંડને માલિપા નામ ગુંજે અને આજ જેટલાય બેઠા છો ને એ બધાને હાથ પેજો સુધી માતાજી લીલા લહેર કરાવે એવી મારી અંતરનો પર એ લહેર કરાવે લહેર કરાવે દોને જોડાડી મેલે એવી માં મેલડી નો પ્રચો છે. હું તો નવે ખંડ માં કહું છું કે જેટલા લોકો આ કેસેટ જોવે અને દુઃખ પડે તો પ્રભાત સોલંકી તમને સરનામું આપું છું કે પાટડી થી જાઓ, ખારા ગોઢાની બાજુમાં નવા ગામ છે અને બાવળના વાડમાં જે થડમાં બેઠી હતી એ મેલડીની પાસે એક અરજી લઈને આવો અને આહુડા લખેલી અરજી તમારી ત્યાં એની કોર્ટમાં પહોંચે અને તમારા દુઃખને ભાંગીને ભૂકા કરી દે અને મારી માં જેડાવાળી મેલડીની કાયમ ને માટે ખમા ખમા.